નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગાંધીનગર થી આપણા માટે વિદ્યાર્થીઓ જુઓ નવા અભ્યાસક્રમ માટે અને ધોરણ દસમાં અને એમાં પાછી કહી વાસ્તવિક સંખ્યાઓ વિચારો મિત્રો આપણે સંખ્યાઓની જો અનેકવિધ વાતો અને અનેકવિધ સંખ્યા સમૂહોની સમજૂતી તમે આગલા વર્ષોમાં તો કરી છે જ આપણે અહીં આગળ એની અંદર વાતો કરશું મહત્ત્વની બાબત એ છે વાસ્તવિક સંખ્યાઓના આ પ્રકરણમાં જોવા જઈએ એકદમ પ્રકરણ સહેલું છે સ્કોરિંગ છે પરીક્ષામાં પૂરેપૂરા ગુણભાળ મેળવી શકાય તેવું છે મિત્રો તમે આખું પ્રકરણ જોશો સમજશો તો તમને ખ્યાલ આવશે અને બીજી મહત્વની બાબત એ યાદ રાખવાની છે આ પ્રકરણમાં આવતા ગણિતના આ પ્રકરણના પારિભાષિક શબ્દો જે છે એ જો સમજાઈ જાય સ્પષ્ટ રીતે તો સમજો આ પ્રકરણ એકદમ સહેલું પ્રકરણ છે અને સંખ્યાઓની વાત કરવાની આવી અનેકવિધ સંખ્યાઓ આટલા અભ્યાસક્રમ પાસ થયા પછી અભ્યાસ કર્યા પછી ગણિતની અંદર તમે બધા સંખ્યા ગણો તો જાણો છો અને સંખ્યાઓના જે આ સમૂહો જે છે બધા એને વધારે સારી રીતે સ્પષ્ટ રીતે કે આ સંખ્યા સમૂહ જે છે એ કયો છે એ પ્રત્યેકે પ્રત્યેક ખરેખર જાણવા જેવા છે અને આપણે પ્રેઝન્ટેશનમાં જોઈશું ત્યારે તમને વધારે સ્પષ્ટ થશે કે ના ખરેખર આ પ્રકરણ ઘણું સહેલું છે જોઈએ આપણે પ્રેઝન્ટેશન મિત્રો સંખ્યા ગણો કયા કયા તમને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એન અને આ એન ની અંદર કયા કયા આવેલી છે સંખ્યાઓ એક બે ત્રણ ચાર એવી અનંત સંખ્યાઓ આ સમૂહમાં આવેલી છે અને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એન કીધો છે એને અંગ્રેજીમાં કહેવાય છે સેટ ઓફ નેચરલ નંબર્સ નેચરલ નંબર્સ પૂર્ણ પૂર્ણાંક સંખ્યાઓ પાછી કેવી છે અહીં જુઓ બધી જ ધન પૂર્ણાંક જીરો નો સમાવેશ અંદર થયેલો નથી એટલે પૂર્ણાંક પૂર્ણ હોય તેવી સૌથી નાની સંખ્યા અહીંયા આગળ આ ગણમાં પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહની અંદર એક બે ત્રણ ચાર થી અનંત સંખ્યાઓ આવેલી છે અને એનો સમૂહ છે આ ગણ પાછો સરવાળા માટે અને ગુણાકાર માટે સમૃદ્ધ છે મિત્રો તમને એમ થાય આ વિશેષ રીતે જાણવા જેવી બાબત એટલા માટે કહી રહ્યો છું પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાંથી કોઈ પણ બે સંખ્યા લઈ લો દાખલા તરીકે પાંચ અને સાત લીધી છે બંનેનો સરવારો કરો તો પાંચ અને સાતનો સરવારો કરશો મિત્રો તો સાત વત્તા પાંચ કેટલી થઈ ગઈ બાર સંખ્યા છે અને એ બાર સંખ્યા સમાવેલી છે પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં આવેલી છે માટે આવી અનેકવિધ પ્રાકૃતિક સંખ્યાઓ બે પસંદ કરો તેના વચ્ચે ગાણિતિક ક્રિયા સરવારની ક્રિયા કરીએ એટલે કે દ્વિક ક્રિયા કરતા જે સરવાળો મળે છે એ સરવાળો પણ સમાવેલો છે પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં આવેલો છે માટે આ સરવારાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ સમૃદ્ધ છે તે જ રીતે ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે બે અને ત્રણ સંખ્યા લો અને ગુણાકારની ક્રિયા કરો તો બે ગુણાકારમાં ત્રણ તો બે તરીને કેટલા થઈ ગયા મિત્રો છ થઈ ગયા અને આ છ સંખ્યા જે છે પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે એન સેટ ઓફ નેચરલ નંબર્સ જે કેપિટલ એન વડે દર્શાવીએ છીએ એની અંદર છ સંખ્યા આવેલી છે આવી અનેકવિધ બે સંખ્યાઓ લઈને ગુણાકારની ક્રિયા કરવાથી જે જવાબ આપણને પ્રાપ્ત થાય છે એ સંખ્યા પણ આ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં રહેલી છે માટે આ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ સરવારાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા માટે કેવો છે સમૃદ્ધ છે સમજાય છે મિત્રો બીજો આગળ જઈએ મિત્રો એના પછીનો જે ગણ છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જો અહીં આગળ ગણ એનમાં જીરોનો સમાવેશ નહોતો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જીરો વન ટુ થ્રી અને ફોર એટલે કે શૂન્ય જે છે પૂર્ણ સંખ્યાના સમૂહમાં સમાવેશ કરેલો છે શૂન્યને સૌથી નાની સંખ્યા અહીંયા શૂન્ય છે આ સમૂહ પણ સરવારાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા માટે કેવો છે સમૃદ્ધ છે મિત્રો આ બહુ મહત્વની બાબત સમજવા જેવી છે ગમે તે બે સંખ્યા આ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે કે હોલ નંબર્સ સેટ ઓફ હોલ નંબર્સ અંગ્રેજીમાં કહેવાય છે હોલ એટલે પૂર્ણ સેટ ઓફ હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓનો જે સમૂહ જે છે ડબલ્યુ એમાંથી કોઈ પણ બે સંખ્યા પસંદ કરી કે ત્રણ અને ચાર પસંદ કરી અને બંને સંખ્યાનો સરવારો કરીએ તો ત્રણ વત્તા ચાર કે થ્રી પ્લસ ફોર ઇઝ ઇકો ટુ સેવન 7 સામાં આવેલી છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ માં આવેલી છે માટે આવી અનેકવિધ સંખ્યાઓનો સરવારો કરીશું મળતી સંખ્યા મળશે પૂર્ણ સંખ્યાઓના સમૂહમાં જ મળશે માટે આ સમૂહ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ સરવારની ક્રિયા માટે સમૃદ્ધ છે જોયું મિત્રો ગુણાકારની ક્રિયા કરીએ દસ અને પાંચ લઈ લો બંને વચ્ચે ગુણાકાર દસ ગુણાક્રમ પાંચ ટેન ઇન્ટુ ફાઈવ એટલે કેટલા થઈ ગયા ફિફ્ટી થઈ ગયા મિત્રો અને પચાસ પણ સામે આવેલું છે પૂર્ણ સંખ્યાના સમૂહમાં આવેલું છે માટે આવી રીતે પણ અનેકવિધ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાના સમૂહમાંથી પસંદ કરી ગુણાકાર કરીશું મળતો જવાબ જે છે એ પણ બી પૂર્ણ સંખ્યાના સમૂહમાં જ મળવાનો છે માટે પૂર્ણ સંખ્યાનો સમૂહ સરવારા અને ગુણાકારની ક્રિયા વિશે સમૃદ્ધ છે મિત્રો જોયું અહીંયા આગળ તમે ખાસ માર્ક કરવા જેવું છે અહીં ઘર આવી કેટલી વિવિધતા સંદર્ભ ઘણા બધા મુદ્દાઓ અહીંયા આગળ આપણે આ સંખ્યા ગણો જે છે આ સંખ્યા ગણોને આપણે યાદ રાખીશું હર હંમેશ કારણ કે ઉચ્ચ અભ્યાસક્રમમાં પણ એક આ બીજા સ્વરૂપે આ સંખ્યા ગણો આપણને ખૂબ જ ઉપયોગી છે અને પાયાકીય જોવા જઈએ તો ડબલ્યુ કેપિટલ ડબલ્યુને શું કહેવાય સેટ ઓફ હોલ નંબર્સ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કહીશું ફરી વખત રિપીટ કરું કેપિટલ એનને શું કહેવાય મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે કે સેટ ઓફ નેચરલ નંબર્સ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે એને એન વડે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે એને ડબલ્યુ વડે દર્શાવાય છે આ બંને ગણો સરવારાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા વિશે કેવો છે સમૃદ્ધ છે અને સમૃદ્ધ કેમ છે એ પણ બી મેં તમને સમજ આપી સમજાય છે ને મિત્રો નહીં યાદ રહે તો ક્યારેક આ સમૃદ્ધ છે એ પણ બી બહુ મહત્વની બાબત છે અને વિચાર કરજો કે આ બધા સંખ્યા સમૂહો જે છે એની પણ એક રસપ્રદ વાત કરું કે તમને પ્રશ્ન થશે કોણે શોધ્યા ક્યારે આ પ્રાકૃતિક સંખ્યાના સમૂહ વિશે સૌ પ્રથમ કોણે એની વાત કરી કેટલી રસપ્રદ બાબત છે ને તમને નવાઈ લાગશે ઇજિપ્તના પિરામિડો જે છે એની અંદર જીપ્સી પિયાનો નામના ગણિત શાસ્ત્રીએ મહાન ગણિત શાસ્ત્રી કહીશું એણે આ પ્રાકૃતિક સંખ્યાના સમૂહ વિશે સૌ પ્રથમવાર સમજૂતી આપી સૌ પ્રથમ એને કાઉન્ટિંગ કર્યું વિચાર કરો અને આ બધા સંખ્યા સમૂહોની કેમ આવશ્યકતા પડી એટલા માટે હું સમૃદ્ધતાનો ગુણધર્મ તમને સમજાવી રહ્યો છું પૂર્ણ સંખ્યાના સમૂહ પણ કેવો છે સરવારા અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ જે છે એ પણ બી સરવારા અને ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે એનાથી આગળ એક એક સમૂહ સમૂહ આપણે આપણે જોઈશું તમને ખ્યાલ આવશે જોઈએ બીજો એ જે છે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એને કેપિટલ ઝેડ વડે દર્શાવાય છે જોયું મિત્રો અને આ ઝેડ ગણમાં શું આવેલું છે શૂન્ય તો આવેલો છે જ જો શૂન્ય છે એની જમણી બાજુની બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી આવેલી છે એ જ રીતે શૂન્યની ડાબી બાજુએ માઇનસ વન માઇનસ ટુ આવી અનંત સંખ્યાઓ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આવેલી છે એટલે કે શૂન્ય જમણી બાજુની બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્યની ડાબી બાજુની બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણઝેડમાં એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એને કહેવાય છે ઇન્ટીજર્સ નંબર સાઇટ ઓફ ઇન્ટીજર્સ નંબર પૂર્ણાંક સંખ્યાઓનો જે સમૂહ ઝેડ છે એની અંદર શૂન્ય ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે અને આ જે છે સમૂહ એ સરવારાની ક્રિયા ગુણાકારની ક્રિયા માટે તો સમૃદ્ધ છે જ પણ સાથે બાદ બાકીની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે તમે જુઓ ચાર માંથી એક બાદ કરો મોટી સંખ્યા ધન છે નાની સંખ્યા એક છે સમજો માઇનસ ફોર માઇનસ વાન એટલે થ્રી મળશે એ ત્રણ સંખ્યા પણ આ સમૂહમાં આવેલી છે પણ વન માઇનસ ફોર કરશું તો માઇનસ થ્રી મળશે એ માઇનસ થ્રી પણ આ સમૂહમાં આવેલી છે આ અનંતતાનું ચિહ્ન છે ત્રણ ટપકા મૂક્યા છે ને મિત્રો એટલે આપણે ટૂંકમાં દર્શાવવા માટે માઇનસ થ્રી માઇનસ ફોર માઇનસ ફાઈવ માઇનસ સિક્સ અનંત સુધી બંને બાજુ ડાબી અને જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી છે એને અંગ્રેજીમાં આ સમૂહને કહેવાય છે સેટ ઓફ નંબર સરવારાની ક્રિયા ગુણાકારની ક્રિયા અને બાદ બાકીની ક્રિયા માટે પણ કેવી છે આ સમૂહ સમૃદ્ધ છે વન માઇનસ ફોર માઇનસ થ્રી જે છે આ સમૂહમાં આવેલી છે આવી અનેકવિધ સંખ્યાઓ લઈ બાદ બાકી કરીશું મળતો જવાબ પણ આ સમૂહમાં જ મળશે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો જે સમૂહ છે એ સરવારની ક્રિયા બાદ બાકીની ક્રિયા અને ગુણાકારની ક્રિયા વિશે સમૃદ્ધ છે ખ્યાલ આવે છે ને મિત્રો સમૃદ્ધતાનું બહુ મહત્વની બાબતો છે અને મિત્રો અહીંયા આગળ એક વસ્તુ વધારે સમજવાની રહી કે આ સંખ્યા ગણો સંખ્યાના સમૂહો સોરી પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ એની વિશેષતા તમે જોઈ શકો ડાબી એને જમણી બાજુ એટલે કે ઝીરોની ડાબી બાજુની સંખ્યાઓ વધી અને જીરોની જમણી બાજુની સંખ્યાઓ જેમ જેમ ડાબી બાજુ જતા જઈએ એમ જેમ સંખ્યાઓ જમણી બાજુ જીરોની જમણી બાજુ જતા જઈશું એમ સંખ્યાઓ બધી મોટી થતી જશે મારું કળસર છે એ પ્રમાણે મિત્રો ઝીરોથી વન જમણી બાજુ જઈશું થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ક્યાં સુધી અનંત સુધી પણ જો ડાબી બાજુ જઈશું ઝીરોની ડાબી બાજુથી જઈશું તો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર બધી સંખ્યાઓ કેવી થતી જશે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ બધી નાની થતી ડાબી બાજુ જઈશું એમ નાની થતી જાય જમણી બાજુ આપણે સંખ્યા રેખા ઉપર વધીએ તો મોટી સંખ્યાઓ થતી જાય આ બહુ મહત્વની બાબત છે અને આપણે નીચેના અભ્યાસક્રમમાં પણ સંખ્યા રેખાની પણ આપણે સમજૂતી મેળવી છે તમને પણ ખ્યાલ છે મિત્રો પણ સરવારાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા વિશે આ સમૂહ સમૃદ્ધ છે સાથે સાથે બાદબાકીની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે તેવો જ બીજો એક સંખ્યા સમૂહ જે છે એને સમય સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે એને ક્યુ વડે દર્શાવાય છે અંગ્રેજીમાં સાઇટ ઓફ રેશનલ નંબર કહેવામાં આવે છે ગણ ક્યુ એ સરવારા બાદબકી ગુણાકાર અને શૂન્યતર ભાગાકાર વિશે સમૃદ્ધ છે એમાં કેવી છે બધી અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ આવેલી છે એને ગાણિતિક સ્વરૂપે દર્શાવી શકાય તો ક્યુ બરાબર ગણમાં એ બાય બી સત ધેટ એ બી બિલોંગ્સ ટુ ઝેડ બી બિલોંગ્સ ટુ એન જ્યાં એ બી ઝેડમાં આવેલો છે પણ બીનું મૂલ્ય શામાંથી લેવાનું છે મારે ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે પ્રાકૃતિ સંખ્યાના સમૂહમાંથી જ મારે બીનું મૂલ્ય કારણ કે છેદની સંખ્યા બધી જ ધન આવી જોઈએ ઋણ હોઈ શકે પણ શૂન્ય હોઈ શકે નહીં સમજાય છે મિત્રો આ એની અગત્યની કન્ડિશન છે બધી જ કેવી હોય શૂન્ય સિવાયની બધી જ ધન સંખ્યાઓ અને બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આપણે લઈ શકીશું ટૂંકમાં જોવા જઈએ ચારે ચાર સંખ્યા સમૂહો અનેકવિધ રીતે ઉપયોગી છે અને એનાથી આગળ એક આપણે વાત કરીએ કે ધનપૂર્ણાંક ઘૃણપૂર્ણાંક શૂન્ય ધન અપૂર્ણાંક ઋણ અપૂર્ણાંકમાં શાંત દશાંશ સંખ્યાઓ તથા પુનરાવર્તી દશાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે મિત્રો અને બીજો એક ગણ જે છે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જે આપણું પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જે છે એને કેપિટલ આર વડે દર્શાવાય છે એને સેટ ઓફ રિયલ નંબર કહેવામાં આવે છે જો સમય સંખ્યાઓના ગણને શું કહેવામાં આવે છે મિત્રો સેટ ઓફ રેશનલ નંબર કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ છે એને શું કહેવામાં આવે સેટ ઓફ રિયલ નંબર કહેવામાં આવે છે ગણ આર એ સરવારા બાદબાકી ગુણાકાર શૂન્યતર ભાગાકાર માટે પણ વિશેષ રીતે સમૃદ્ધ છે જે સમય સંખ્યાઓ નથી તેવી અસમય સંખ્યાઓનો પણ આ વાસ્તવિક સંખ્યાઓના સમૂહની અંદર શું થાય છે સમાવેશ થાય છે જોયું મિત્રો કેટલાક ઉદાહરણ જોઈએ કે રૂટ ટુ રૂટ ફાઈવ ફોર રૂટ ટ્વેલ્વ સિક્સ રૂટ થર્ટી નાઇન ટ્વેલ્વ પોઈન્ટ ઝીરો ઝીરો એટ ઝીરો પોઈન્ટ ઝીરો સેવન ફોર ઝીરો પોઈન્ટ વન ટુ વન ટુ વન ટુ ઇન્ફાઇનાઇટ આ બધી સંખ્યાઓ કેવી છે અસમય સંખ્યાઓ છે અને જે અસમય સંખ્યાઓ આ બધી સંખ્યાઓ સામે આવેલી છે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જે આર છે સેટ ઓફ રિયલ નંબરમાં આવેલી છે મિત્રો આની વિશેષતામાં સામાન્ય રીતે વાત કરીએ તો આ સંખ્યા સમૂહો કેટલા હતા એની આપણે વાત કરી મુખ્યત્વે જોયા મિત્રો પાંચ સંખ્યા સમૂહો આપણે જોયા બીજો પણ સંખ્યા સમૂહ છે એ પણ ઉચ્ચ અભ્યાસક્રમમાં આપણે ભણવાનો છે એને ખાલી નિર્દેશિત કરી શકું કે એને સંકર સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર ધોરણ અગિયાર સાયન્સ વગેરેમાં તમે ભણશો ઉચ્ચ અભ્યાસમાં પણ તમને ઉપયોગ થશે પણ આપણા અભ્યાસક્રમમાં એન ડબલ્યુ જેડ ક્યુ અને આર આ શું છે જ્યારે લખેલું હોય ત્યારે આપણને ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો જોયું તો આપણને ખ્યાલ આવે કે આ સંખ્યા કયા સમૂહમાં આવેલી છે દાખલા તરીકે સાત સંખ્યા લીધી હોય તો સાત સંખ્યા કઈ છે જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે એમાં આવેલી છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે એમાં પણ આવેલી છે પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે એમાં પણ આવેલી છે સમય સંખ્યાઓનો સમૂહ છે એમાં પણ આવેલી છે અને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ છે એમાં પણ આવેલી છે જોયું મિત્રો એટલે જે તે સંખ્યા સંદર્ભે પણ તમને ખ્યાલ આવી જશે કે આ સંખ્યા આ સમૂહમાં આવેલી છે હવે રૂટ થ્રી કીધા હોય વર્ગમૂળમાં ત્રણ કીધા હોય તો એ પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં આવેલી નથી એ પૂર્ણ સંખ્યાના સમૂહમાં આવેલી નથી પૂર્ણાંક સંખ્યાના સમૂહમાં આવેલી નથી સમય સંખ્યાના સમૂહમાં આવેલી નથી કારણ કે રૂટ થ્રી અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યાઓના સમૂહમાં જ આવેલી છે તમને પ્રશ્ન એમ થશે કે સર આપણે વાસ્તવિક સંખ્યાના સમૂહની અંદર અસમય સંખ્યાઓ મારે સરળતાથી મેળવી હોય તો તમને કી આપું જુઓ બહુ સરળતાથી એકથી સો સંખ્યા લો અને બધી સંખ્યાનું વર્ગમૂળ મેળવો બધી સંખ્યાઓનું સરળતાથી વર્ગમૂળ મળશે ખરું મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા હશે એનું વર્ગમૂળ મળશે બાકીની સંખ્યાનું સરળતાથી વર્ગમૂળ મળશે નહીં તો જે સંખ્યાઓ જે છે આપણે ક્રમશ ખાલી દસ લઈએ ચાલો નાના ઉદાહરણમાં દસે દસ સંખ્યાનું વર્ગમૂળ લઈએ તો પૂર્ણવર્ગ સંખ્યા એકનું વર્ગમૂળ એક પૂર્ણવર્ગ સંખ્યા છે સમય સંખ્યા રૂટ લઈએ તો રૂટ નું શું થશે સરળતાથી વર્ગમૂળ નહીં નીકળેલ અસમય સંખ્યા રૂટ થ્રી અસમય સંખ્યા રૂટ ફોર ચારનું વર્ગમૂળ બે થાય માટે સમય સંખ્યા રૂટ ફાઈવ અસમય સંખ્યા રૂટ સિક્સ અસમય સંખ્યા રૂટ સેવન અસમય સંખ્યા રૂટ એટ ટુ રૂટ ટુ અસમય સંખ્યા રૂટ નાઇન વર્ગમૂળમાં નવ એ ત્રણ સમય સંખ્યા થશે અને રૂટ ટેન અસમય સંખ્યા થશે જોયું કેટલું સરળતાથી આપણે મેળવી લીધું વર્ગમૂળની વાત કરીએ એવી રીતે ઘનમૂળ લો તો પણ બી તમને સ્પષ્ટ થઈ જશે ઘનમૂળમાં એક તો એક એ સમય સંખ્યા જ રહેવાની તટસ્થ સંખ્યા તરીકે આપણે લઈએ છીએ ઘનમૂળમાં બે એ પણ બી અસમય સંખ્યા ઘનમૂળમાં ત્રણ અસમય ઘનમૂળમાં ચાર અસમય ઘનમૂળ કીધું છે ઘનમૂળમાં પાંચ અસમય સંખ્યા ઘનમૂળમાં છ અસમય સંખ્યા ઘનમૂળમાં સાત પણ અસમય સંખ્યા ઘનમૂળમાં આઠ આઠ એટલે બે ની પર ત્રણ ઘાત એટલે ઘનમૂળમાં આઠ બરાબર બે થાય એ સમય સંખ્યા થશે ઘનમૂળમાં નવ અસમય સંખ્યા ઘનમૂળમાં દસ અસમય સંખ્યા એટલે સરળતાથી જો આપણે જોવું હોય તો એકથી દસ નાના યુનિટના ક્રમની અંદર આપણે જોવા જઈએ તો વર્ગમૂળ અને ઘનમૂળ લેતા જેનું સરળતાથી વર્ગમૂળ નીકળી જતું છે આ બધી કેવી સંખ્યાઓ થશે સમય સંખ્યાઓ થશે જેનું ઘનમૂળ સરળતાથી નીકળી જતું છે બધી સમય સંખ્યાઓ થશે બાકીની સંખ્યાઓ કેવી થશે અસમય સંખ્યાઓ થશે આપણે એટલું સ્પષ્ટ થઈ ગયું આને અસમય સંખ્યા કહેવાય રૂટ થ્રી જે છે એ અસમય સંખ્યા છે એવી રીતે એક પોઈન્ટ ઝીરો ઝીરો સેવન એટલે કે વન પોઈન્ટ ઝીરો ઝીરો સેવન વન પોઈન્ટ પછી બે જીરો અને સેવન એટલે કે એક દશાંશ ના ચિહ્ન પછી બે શૂન્ય અને સાત તમે સમજો એકમના સ્થાને સાત દશકના સ્થાને સો જીરો છે સોના સ્થાને પણ જીરો છે અને શું મૂકેલું છે દશાંશ ચિહ્ન અને પૂર્ણ સંખ્યા કેટલી છે એક એટલે વન પોઈન્ટ જીરો જીરો સેવન આ કેવી સંખ્યા થશે પાછી અસમય સંખ્યા થશે એ ગાણ ક્યુમાં આવેલી નથી તમને સ્પષ્ટ થઈ જવું જોઈએ આ પાંચે પાંચ સંખ્યાના સમૂહ ઉપરથી મિત્રો મને એવું લાગે છે તમને બધાને સંખ્યા સમૂહની સમાજ બહુ સરળતાથી સહેલી રીતે પડી ગઈ છે તમે એક નોંધ કરી રાખો એકથી સો સંખ્યા લેવાની બધાનું વર્ગમૂળ મેળવવાનું વર્ગાનું ઘનમૂળ મેળવવાનું બધાનું ચતુર્થમૂળ મેળવવાનું અને બાકીની જે સંખ્યાઓ જો નીકળી જતી હોય વર્ગમૂળ ઘનમૂળ કે ચતુર્મૂળ તો સમજવાનું એ સમય સંખ્યાઓ છે બાકીની બધી સંખ્યાઓ જે ઘનમૂળમાં વર્ગમૂળમાં કે મગ જે મળશે એ બધી કેવી થશે અસમય સંખ્યાઓ થશે સમજાય છે મિત્રો આ એક સમજ માટે મિત્રો ક્રમશઃ આપણે યાદ રાખવાનું રહ્યું કે વાસ્તવિક સંખ્યાઓનો જે સમૂહ છે એને વ્યાપકતાના અનુસંધાનમાં સૌથી મોટો સમૂહ કહીશું કારણ કે પ્રાકૃતિક સંખ્યાની તમામ સંખ્યાઓ બધી પૂર્ણ સંખ્યાના સમૂહમાં છે કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો વધારે સમાવેશ કરો છે બાકીની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહની બધી સંખ્યાઓ આવી ગઈ છે એ જ રીતે પૂર્ણ સંખ્યાની તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહ આવેલી છે એમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થયો છે તે જ રીતે અપૂર્ણાંક સંખ્યાઓ થ્રી બાય ફાઈવ માઇનસ થ્રી બાય ફાઈવ માઇનસ ટુ બાય થ્રી માઇનસ વન બાય હંડ્રેડ આ બધી સંખ્યાઓ જે છે એ બધી સમય સંખ્યાઓ જે છે એ સંખ્યા સમૂહ જે છે સમય સંખ્યાઓનો સમૂહ ક્યુમાં આવેલી છે અને પૂર્ણ ભાગાકાર તરીકે જોવા જઈએ જેનું સરળતાથી નિશેષપૂર્ણ ભાગી શકાય એવું ભાગાકાર ન મળતું હોય ત્યારે દશાઉ ચિહ્નવારી જે સંખ્યો પુનરાવર્તિત અને પુનરાવર્તી ન થતું ત્યારે આ બધી સંખ્યાઓ જે છે અસમય સમય નથી તેવી બધી અસમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાના સમૂહમાં આવેલી છે મને લાગે છે બહુ જ મહત્ત્વની વાત વાત આજે કહી શકાય કે આ સંખ્યા સમૂહ હો વિશેની સમજ પાકી દ્રઢ હોવી જોઈએ મિત્રો આ પાયાની બાબત છે સમૃદ્ધતાના ગુણધર્મની પણ સમજ આપણને હોવી જ જોઈએ એટલે આપણને સંખ્યા સમૂહ સરળતાથી સમજાઈ ગયા મને એવું લાગે છે આગળ આપણે વધીએ જોઈશું આ પ્રકરણમાં અહીં કે તમે જુઓ મહાન મેથેમેટિશિયન ગ્રીક મેથેમેટિશિયન યુક્લિડ જેઓની આ ફોટોગ્રાફી છે તમે જોશો આજે કેટલા વર્ષો પછી પણ યુક્લિડે આપેલી કેટલીક પદ્ધતિઓ એમની શોધેલી કેટલીક વિગતો ગણિતમાં વૈશ્વિક સ્તરે આ જે પ્રમુખ સ્થાને એનો ઉપયોગ થતો છે હર હંમેશા પણ આપણે એમને યાદ પણ કરીએ છીએ આગળ વધીએ મિત્રો સામાન્ય રીતે આ પ્રકરણમાં યુક્લિડ ભાગ વિધિના સાબિત કરવાના કેટલાક દાખલાઓ છે યુક્લિડ ભાગ વિધિથી ગુસ્સા શોધો યુક્લિડ ભાગ વિધિથી લસા પણ શોધો અને યુક્લિડ ભાગ વિધિથી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો આ બધા જ વધતા ઓછા પ્રમાણમાં એક આ બીજા સ્વરૂપે ખૂબ સરળતાથી ઉદાહરણ સાથે ખૂબ સરસ મજાની રીતે આપણા નવા પાઠ્યપુસ્તકમાં પણ નિર્દેશિત થયેલું છે આપણું પાઠ્યપુસ્તક જે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલું જે ધોરણ દસનું જે પુસ્તક છે વાસ્તવિક સંખ્યાઓ એની અંદર આપણે ક્રમશઃ જે તબક્કાવાઈઝ આ પ્રકરણ નંબર એકની વાત કરી રહ્યા છીએ ત્યારે બહુ મહત્ત્વની બાબત અંદર સ્પષ્ટ છે કે યુક્લિડની ભાગ વિધિથી તમે વિચાર કરો ભાગ પ્રવિધિ આ બધી વસ્તુ જે ક્રિયા કીધી છે એ માત્ર તમે ક્રમશઃ જોશો તમને ખ્યાલ આવશે એટલે કે આ તો સરળતાથી ભાગાકાર કેટલા વર્ષો પહેલાં આ યુક્લિડે આ મહાન ગણિતજ્ઞએ આ સરસ મજાની વિગતનું નિર્દેશન કર્યું હતું અને એને યાદ કરીએ છીએ એને એક વિશેષ પદ્ધતિ પણ આપી છે વ્યાપક સ્વરૂપની અંદર આપણે એનો ઉપયોગ આ પ્રકરણમાં એક આ બીજા સ્વરૂપે સરળતાથી સંખ્યાઓના વિવિધ પ્રક્રિયાઓ સંદર્ભે ગુસ્સા છે લસા શોધવા માટે એનો ઉપયોગ આપણે કરવાના છીએ જોઈએ આગળ મિત્રો સમય સંખ્યાઓને શાંત દશાંશ સ્વરૂપે દર્શાવો અસમય સંખ્યાઓ છે તેમ સાબિત કરો એ પણ બી આ પ્રકરણમાં મહત્ત્વના મુદ્દાઓ રહેલા છે અને એને આપણે એકબીજા બીજા સ્વરૂપે આપણે સમજીશું હવે એમ જોવા જઈએ તો યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે શું આપણને પ્રશ્ન આવો થાય ઉદભવે સ્વાભાવિક છે કે હું તો યુક્લિડે શું ભાગ પ્રવિધિ એના નામ સાથે આ જોડાયેલી ભાગ પ્રવિધિ કીધી છે સરળ સમજ એ છે કે કોઈ પણ ધનપૂર્ણાંક એને બીજા કોઈ ધનપૂર્ણાંક બી વડે ભાગવાથી ઋણ ન હોય તેવી શેષ આર મળે અને તે બી કરતાં નાની હોય છે એને શું કહેવાય છે યુક્લિડની ભાગ પ્રવિધિ કહે છે અહીં લખ્યું છે આર ઇઝ લેસ ધેન બી બહુ સાદી વાત કીધી છે કે કોઈપણ ધન ધનપૂર્ણાંક સંખ્યા એ છે ને બીજી કોઈ ધનપૂર્ણાંક સંખ્યા વડે આપણે બી વડે ભાગવાય છીએ ભાગવાથી એની શેષ આર મળે છે અને એની જે સાહે શેષ મળે છે એ કેવી છે ઋણ નથી અને મળતી જે શેષ જે છે જેના વડે આપણે ભાગીએ છીએ એના કરતાં એ શેષ કેવી છે નાની હોય સ્વાભાવિક છે ખ્યાલ આવે છે ને મિત્રો આગળ વાત કરીએ આ એક સરસ મજાનું ઉદાહરણ લઈ લઈએ તો તમને ખ્યાલ આવશે કે એકસો ત્રેવીસ છે એને પંદર વડે આપણે ભાગાકાર કરીએ તમે જુઓ સિમ્પલ એકસો ત્રેવીસ હતા એને પંદર વડે ભાગ્યા આપણે તો પંદરના ઘડીઓ ગણતા પંદર આઠવીસ આસો એકસો વીસ એ સમજો એટલે આપણને કેટલી શેષ મળી અહીં કે ત્રણ મળી સામાન્ય રીતે મારું કળસર છે એ પ્રમાણે ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ થાય એટલે એકસો ત્રેવીસ બરાબર પંદર ગુણાકારમાં આઠ વધતા ત્રણ પંદર આઠ વીસ આસો એકસો ને વીસ વધતા ત્રણ એટલે એકસો ને ત્રેવીસ એટલે ભાજ્ય એકસો અહીં ત્રેવીસ છે ભાજક અહીં પંદર છે ભાગફળ મારે આઠ છે અને શેષ આર જે છે મારે ત્રણ છે અને એ જે ત્રણ જે છે એ કેવી છે આ પંદર કરતાં નાના છે આપણે હમણાં આગળ જોતા હતા ને આર ઇઝ લેસ દેન બી એટલે આ શેષ જે છે આર અને જેના વડે આપણે ભાગીએ છીએ ભાજક જે છે એ પંદર છે એટલે કે થ્રી ઇઝ લેસ દેન ફિફ્ટીન જે આપણે નોંધ કરી શકીએ મિત્રો ખ્યાલ આવે છે માત્ર ને માત્ર યુગલીડે તેની ભાગ પ્રવિધિની સમજ આ રીતે નિર્દેશિત કરી છે અને એને વ્યાપક સ્વરૂપે લીધી મિત્રો ભાગાકાર પણ વ્યાપક સ્વરૂપે ગમે તેટલો મોટો ભાગાકાર ન હોય યુક્લિડે આવી વિશેષતા સંદર્ભે એની વ્યાપક સ્વરૂપનું નિર્દેશન કર્યું અને સરસ રીતે નિર્દેશિત કરીને આપણે સમજાવ્યું છે ફરી વખત આપણે સમજીએ જેથી કરીને ધ્યાન પડે એકસો ત્રેવીસને પંદર વડે ભાગીએ છીએ ભાગાકાર કરતા ભાજ્ય એકસો ત્રેવીસ પંદર આઠ વિશાશો મને એકસો ત્રેવીસમાંથી એકસો વીસ બાદ કરશું એટલે મને ત્રણ શેષ મળશે એ શેષ જે છે ભાજક પંદર કરતા નાની છે થ્રી ઇઝ લેસ દેન્ડ ફિફ્ટીન અને એકસો ત્રેવીસને આપણે આમ લખવું હોય તો લખાય વન હંડ્રેડ ટ્વેન્ટી થ્રી ઇઝ એકડું ફિફ્ટીન ઇન્ટુ એઇટ પ્લસ થ્રી એટલે પંદર આઠ વિશ્વાસો વધતા ત્રણ થશે ભાજક પંદર છે ભાગફળ મારે આઠ છે અને શેષ મારી ત્રણ છે આગળ આપણે જોઈએ મિત્રો અહીં રસપ્રદ બાબત એ છે કે પ્રમેય તરીકે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ તરીકે કહેવામાં આવે છે કે કોઈપણ ધન ધનપૂર્ણાંક એ અને બીને સંગાત ધનપૂર્ણાંક સંખ્યાઓ એ ને બી છે એને સંગત એ બરાબર બી ક્યુ પ્લસ આર જ્યાં ઝીરો ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર આર ઇઝ લેસ ધેન બી નું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આરનું અસ્તિત્વ છે જ્યાં ક્યુ તથા આર એક સાથે શૂન્ય નથી જોયું મિત્રો અહીં આગળ આ પ્રમેય તરીકે છે સામાન્ય રીતે આ જે શરત જે લખી છે તમે જુઓ મિત્રો અહીંયા આગળ એ બરાબર ક્યુ પ્લસ આર ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ જોયું એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ આર ઝીરો ઇઝ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ આર આર ઇઝ લેસ ધેન આપેલું છે આ ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે મિત્રો કેટલીક વસ્તુ નોંધ કરવી હોય તો નોંધ કરી લેજો કારણ કે બહુ મહત્વના મુદ્દાઓ છે પર્યાપ્તતામાં ક્યાં કેવી રીતે જોયું અહીં ઘર યુક્લિડે એના પ્રમેયના અનુસંધાનમાં એ બરાબર બીક્યુ પ્લસ આર કેવી રીતે નિર્દેશિત કર્યું એને આપણે વાત કરીએ પ્રમાણે ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ જોયું કેટલું સરળ પણ એને વ્યાપક સ્વરૂપે દર્શાવ્યું કે કોઈ પણ ધનપૂર્ણાંકો એ અને બી ને સંગત એ બરાબર બી ક્યુ પ્લસ આર જ્યાં ઝીરો ઇઝ લેસ દેન વર્ષો આર આર ઇઝ લેસ દેન બીનું નું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આરનું નું અસ્તિત્વ છે જ્યાં ક્યુ તથા આર એક સાથે શૂન્ય નથી આગળ વાત કરશું મિત્રો સામાન્ય રીતે અહીં ગુરુત્તમ સામાન્ય હું ગુસ્સાની વાત કરીએ જો ધન પૂર્ણાંકો એ અને બી ના સામાન્ય અવયવો પૈકી સૌથી મોટો ધનપૂર્ણાંકને એ અને બી નો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવામાં આવે છે સામાન્ય રીતે એને ગુસ્સા વડે દર્શાવીએ છીએ સામાન્ય રીતે એને અંગ્રેજીમાં તો એચસીએફ પણ કહીએ છીએ આપણે કહીએ છીએ ને મિત્રો ગુસા અ ગુરુત્તમ સામાન્ય અવયવ જોયું ફરી વખત કહું જો ધન મોટા ધન પૂર્ણાંકને એ અને બી નો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય ટૂંકમાં ગુસા કહે છે સમજાય છે મિત્રો આગળ વાત કરશું મિત્રો એની સમજૂતીમાં એક ઉદાહરણ ફરી વખત લઈએ અગર કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો બે હજાર ત્રણસો ચૌદ અને એકસો પાંત્રીસ તો બે હજાર એકસો ચૌદ છે ને એકસો પાંત્રીસ છે સામાન્ય રીતે એકસો પાંત્રીસ વડે આપણે ભાગાકાર કરશું એકસો પાંત્રીસ ગુણાકારમાં સત્તર બરાબર બે હજાર પંચાણું છે બાદ બાકી કરતાં આપણને ઓગણીસ મળશે ટૂંકમાં બે હજાર ત્રણસો ચૌદ બરાબર એકસો પાંત્રીસ ગુણાકાર સત્તર બરાબર વધતા કેવા થશે ઓગણીસ અહીં શેષ ઓગણીસ છે જોયું પ્રક્રિયામાં તમે જુઓ જે શેષ છે એના વડે શું કરવાનું જે ભાજકને ભાગવાના છે એકસો પાંત્રીસ ને ઓગણીસ વડે ભાગશું ઓગણીસ થતા એકસો તેત્રીસ ભાગાકાર કરશું તો બે મળશે અને એકસો પાંત્રીસ બરાબર ઓગણીસ ગુણાકારમાં સાત બે સામાન્ય રીતે ઓગણીસને આપણે બે વડે ભાગીશું તો બે નવા અઢાર ઓગણીસમાંથી અઢાર બાદ થશે એટલે એક મળશે ઓગણીસ બરાબર બે ગુણાકારમાં નવ વધતા એક મળશે આપણને ટૂંકમાં એ ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ મળશે આગળ વાત કરીએ બે વડે શેષ આપણી એક છે એક દુ દુ બાદ બાકી કરશું એટલે શૂન્ય મળશે ટૂંકમાં ટુ ઇક્વલ ટુ વન ઇન્ટુ ટુ પ્લસ ઝીરો આપણને મળશે શેષ આર બરાબર શૂન્ય મળે છે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે બે હજાર ત્રણસો ચૌદ અને એકસો પાંત્રીસનો ગુસ્સા કેટલો છેલ્લે ભાગાકાર કેટલા વડે ભાજપ વડે કર્યું તો એક વડે તો એક છે માટે ગુસ્સા બરાબર બે હજાર ત્રણસો ચૌદ અને એકસો પાંત્રીસનો ગુસ્સા કેવો થશે એક થશે જોયું મિત્રો કેટલું રસપ્રદ બાબત છે છે ને આવી જ બાબતો યુક્લિડે આજે નહીં કેટલાય વર્ષો પહેલા આ ભાગ પ્રવિધિના અનુસંધાનમાં આપી હતી આજે એકવીસમી સદીમાં પણ આ પદ્ધતિને આપણે અભ્યાસમાં રાખેલી છે અભ્યાસમાં આપણે અભ્યાસ પણ કરીએ છીએ અને સરળતાથી આવા વ્યવહારિક પ્રશ્નો જેવી રીતે ગુસ્સા શોધવો હોય ગાણિતિક રીતે પણ શોધવું હોય મારે તો આપણે સરળતાથી આ પદ્ધતિ દ્વારા મેળવી શકીએ છીએ આગળ વાત કરીએ મિત્રો યુક્લિડ ભાગ પ્રવિધિથી ગુસા શોધો એકસો વીસ અને ત્રેવીસ છે ગુસા શોધવો છે એકસો વીસ ત્રેવીસ કરતા મોટા છે ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ થશે એકસો વીસ છે ત્રેવીસ ગુણાક્રમ પાંચ તો બાકી કેવો થશે ભાગાકાર કરશું ત્રેવીસ પાંચ તરી પંદરના અનુસંધાને એકસો વીસમાંથી બાદ કરશું એકસો ને પંદર ત્રેવીસ પંચા એકસો પંદર થશે શેષ મારી પાંચ મળશે તેવી રીતે શેષને પાંચ વડે ભાગાકાર કરશું તો પાંચ ચૂકું વીસ વીસ બાદ કરશું એટલે શેષ મને ત્રણ મળશે પાંચને ત્રણ વડે ભાગાકાર કરશું ત્રણ કે ત્રણ શેષ મને બે મળશે ત્રણને બે વડે ભાગાકાર કરશું બે કે બે શેષ મને એક મળશે બેને એક વડે ભાગો એક દુ દુ શેષ મને શૂન્ય મળશે અને શૂન્ય મળશે માટે ત્યારે આપણે કહીશું એકસો વીસ અને ત્રેવીસ નો ગુસ્સા એક છે સામાન્ય રીતે એ પ્રક્રિયા થતી નથી એકસો વીસ અને ત્રેવીસ નો ગુસ્સા કેવો થશે એક તો ગુસ્સા એકસો વીસ અને ત્રેવીસ બરાબર એક થશે સામાન્ય સંજોગોમાં યુક્લિડ ભાગ પ્રવિધિમાં સરળતાથી આટલો મુદ્દો વધારે સ્પષ્ટ છે એને સારી રીતે સમજી લેવો જોઈએ વાત પતી ગઈ અને એ સારી રીતે સમજવાથી જ આપણને આ પ્રકરણમાં નાના મોટા ટૂંકા પ્રશ્નો પરિશ્રમ પૂછી શકે મિત્રો અહીં કે ભાઈ બે સંખ્યા આપી છે એનો ગુસ્સા શોધો અને સેલમ જરીરી મોટી સંખ્યા આપી હોય તો કે યુક્લિડની ભાગ વિધિથી જ આપણે કરી નાખવાનું એટલે કેટલું સરળતાથી આપણે એને નિર્દેશ કરી શકીએ એને એનું પરિણામ મેળવી શકીએ અને સરળતાથી જવાબ લખી શકીએ જવાબ સ્પષ્ટ આપણે જે સંખ્યા બે સંખ્યાઓનો ગુસ્સા મેળવતા હતા તો ગુસ્સા જે બે સંખ્યાઓ છે એનો રીતે આપણે નોંધ કરી મૂકી દેવાની પણ છે બધી પ્રક્રિયા કેવી છે માત્ર ને માત્ર ભાગાકારની જ ક્રિયાઓ છે સમજાય છે ને મિત્રો કઈ ક્રિયાઓ છે ભાગાકારની ક્રિયાઓ છે અને યુક્લિડિયા આવી રસપ્રદ બાબત કેટલાય વર્ષો પહેલાં આપી હતી તો પણ આજે પણ એટલી જ ઉપયોગી છે અને આપણે આપણા અભ્યાસમાં પણ ટૂંકા પ્રશ્ન પણ તરીકે આવી શકે ખાલી જગ્યામાં પણ એવો એક પ્રશ્ન નોંધી આવી શકે મિત્રો બધા જ વ્યૂહથી આપણે નોંધ કરવાનો રહેશે વિચારણો રહેશે ક્રમશઃ તમે આગળ જોશો એટલે તમને એ પણ બી ખ્યાલ આવશે કઈ રીતે કેવા પ્રકારના પ્રશ્નો આની અંદર આવી શકે એ પણ બી આપણે એક્સપ્લેન કરશું તમે જોતા રહેજો આગળ આગળ જોઈએ આપણે બીજા એક અન્ય પરિણામમાં સાતસો પાસઠ અને પાસઠનો મારે ગુસ્સા શોધવો છે સાતસો પાસઠ પાસઠ કરતા મોટા હોવાથી ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ સાતસો પાસઠ ભાજ્ય છે ભાજક પાસઠ છે પાસઠ ગુણાકારમાં અગિયાર શેષ મારી પચાસ મળશે પાસઠ ને પાછું પચાસ વડે ભાગા કરશું પચાસ કે પચાસ શેષ મારી પંદર મળશે પચાસને પંદર વડે ભાગવું પંદર તરી પિસ્તાલીસ શેષ મારી પાંચ મળશે પંદરને પાંચ વડે ભાગીશું પાંચ તરી પંદર શેષ મને શૂન્ય મળશે અંતિમ શન શૂન્યતર શેષ મારે પાંચ છે માટે ગુસ્સા સાતસો પાંસઠ અને પાંસઠનો કેટલો થશે પાંચ થશે જોયું મિત્રો કેટલું સહેલું છે ગમે તેવી મોટી સંખ્યાઓ લો એનો મારે ગુસ્સા શોધવો છે તો આપણે આ રીતે યુક્લિડની ભાગ વિધિથી આપણે સરળતાથી ગુસા શોધી શકીએ છીએ આગળ જોઈએ મિત્રો બીજું એક ઉદાહરણ લઈએ એમાં અનુસંધાને આવી રીતે નોંધ લખી શકાય શેષ આર બરાબર જીરો મળે છે આગળ પ્રક્રિયા કરી નથી શકતા આપણે માટે સાતસો પાસઠ અને નો ગુસ્સા પાંચ છે આ આપણો સ્પષ્ટ જવાબ અહીં કરાવી ગયો આગળ જોઈએ મિત્રો ત્રણ સંખ્યાઓ છે એનો મારે ગુસ્સા શોધવો છે જોયું મિત્રો કેટલું રસપ્રદ બાબત એ પણ બી એક સરસ મજાની રીતે એની નોંધાયેલી છે તમે જુઓ બે સંખ્યા લીધી આપણે કે નાઇન્ટી વન ઇઝ ગ્રેટર દેન થર્ટી ફાઇવ એકાણું સંખ્યા પાંત્રીસ કરતાં મોટી હોવાથી પહેલાં એ બે સંખ્યાઓનો આપણે ગુસ્સા મેળવશું ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ એકાણું છે પાંત્રીસ દુ સિત્તેર એકવીસ મારી શેષ વધશે પાંત્રીસ લઈશું એકવીસ વડે ભાગા કરો એકવીસ એકી એકવીસ પાંત્રીસ માંથી એકવીસ બાદ કરશું મારે શેષ મને ચૌદ મળશે એકવીસ ને ચૌદ વડે ચૌદ એકી ચૌદ તો મને કેટલું મળશે શેષ સાત મળશે ચૌદ ને સાત વડે ભાગશું તો સાત દુ ચૌદ શેષ મારી શૂન્ય થશે અંતિમ શૂન્ય શૂન્યતર શેષ મારે સાત છે માટે એકાણું અને પાંત્રીસ એટલે કે ગુસ્સા ઓફ નાઇન્ટી વન અને થર્ટી ફાઈવ નીકળું સેવન છે જોયું હવે આપણે થયું છું કઈ બે સંખ્યાઓ લીધી હતી પાંત્રીસ અને એકાણું નો ગુસ્સા આપણને કેટલો મળી ગયો સાત મળી ગયો તો હવે અઠ્યાવીસ અને સાતનો જ ગુસ્સાઓ ગુસ્સા મેળવવાનો રહ્યો એટલે બે સંખ્યા હોય કે ત્રણ સંખ્યા હોય કેટલું સરળતાથી આપણે ગુસ્સા શોધી શકાય જોઈએ અહીંયા આગળ અઠ્યાવીસ છે તો સાત ચૂગ અઠ્યાવીસ હોવાથી અહીં આગળ જુઓ ગુસ્સા ઓફ ટ્વેન્ટી એટ 35 ને અને નાઇન્ટી વન બરાબર ગુસા ઓફ ટ્વેન્ટી એઇટ ગુસ્સા ઓફ થર્ટી અને નાઇન્ટી વન પાંત્રીસ અને એકાણુંનો આપણો ગુસા સાત છે 28 અને સાતનો ગુસા મારે કરશું તો કેવો થશે સાત 4 28 શેષ મને શૂન્ય મળશે માટે શેષ શૂન્ય હોવાથી આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે 28 અને સાતનો ગુસા પણ કેવો છે સાત છે માટે ગુસા ઓફ ટ્વેન્ટી 35 થર્ટી બરાબર પાંચ સાત થશે જોયું મિત્રો અહીં એટલે અહીંયા આગળ સાત જે છે એ કેવી સંખ્યા થઈ મારી મારો ગુસા થયો જોયું મિત્રો આગળ આપણે વાત કરીએ બીજું એક ઉદાહરણ લઈશું આપણે એવું જ બીજું ઉદાહરણ લઈએ કે ગુસા શોધો એકસો વીસ પાંચસો ચાર અને આઠસો બ્યાસી પાંચસો ચાર એકસો વીસ કરતા મોટી છે ભાજ્ય બરાબર ભાજક ગુણાકારમાં ભાગફળ વધતા શેષ પાંચસો ચાર બરાબર એકસો વીસ ગુણાકારમાં ચાર બાર ચોગ અડતાલીસ ચારસો એસી એટલે અહીંયા આગળ શેષ મારે ટ્વેન્ટી ફોર થશે એકસો વીસ જે છે એને ફરી વખત ચોવીસ વડે ભાગા કરશું ચોવીસ શેષ મારે શૂન્ય થશે અંતિમ શૂન્ય દર શેષ મારે ચોવીસ છે તો ગુસ્સા પાંચસો ચાર અને એકસો વીસ બરાબર કેવા થઈ ગયા ચોવીસ થઈ ગયા એનો અર્થ એવો થયો મિત્રો કે એકસો વીસ અને પાંચસો ચાર નો ગુસ્સા કેટલો આવ્યો મારી પાસે ચોવીસ આવ્યો હવે ચોવીસ અને આઠસો ને બ્યાસી નો મારે શું લેવાનું રહેશે ગુસા લેવાનો હોય તો અંતિમ શૂન્ય શેષ છ છે એટલે કેવો થશે ચોવીસ અને આઠસો બ્યાસી બરાબર મારે છ થશે શેષ આર બરાબર જીરો મળશે આગળ પ્રક્રિયા કરી નથી શકતા તો ચોવીસ અને આઠસો બ્યાસી નો ગુસા પણ કેવો થશે મારે છ થશે એકસો વીસ પાંચસો ચાર અને આઠસો બ્યાસીનો ગુસ્સા કેટલો થઈ ગયો મારે મિત્રો છ થયો ત્રણ સંખ્યાઓ હોય તો પણ બી આ રીતે કરી શકાય છે બે સંખ્યાઓનું પણ આપણે ઉદાહરણ લીધેલું છે આગળ જોઈએ મિત્રો કે એવી જ મોટી સંખ્યા છે એક હજાર ત્રણસો ચાર અને એકસો બત્રીસ છે એનો આપણે ભાગ પ્રવિધિથી ઉપયોગ કરી આપણે ગુસ્સા શોધીશું એક હજાર ત્રણસો ચાર તો એકસો બત્રીસ ગુણાકારમાં નવ વધતા એકસો ને સોળ શેષ મારે એકસો સોળ એ મારો ભાજક થશે જે ભાજક હતો એ મારું ભાજ્ય થશે એટલે એકસો બત્રીસ ભાજ્ય બરાબર એકસો સોળ ગુણાકારમાં એક વત્તા સોળ બાદ બાકી કરશું એકસો સોળ ગુણા એકસો સોળ બરાબર સોળ ગુણાકારમાં સાત વત્તા કેવા થશે ચાર થશે ટૂંકમાં સોળને આપણે ચાર વડે ભાગશું ચોગે ચોગે સોળ શેષ શું આવશે મારે શૂન્ય મળશે આગળ પ્રક્રિયા મળતીશ શૂન્યતર જવા જઈએ તો અહીં કેવો થશે એનો ગુસ્સા ચાર થશે આર બરાબર જીરો મળે છે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે એક હજાર ત્રણસો ચાર અને એકસો બત્રીસ નો ગુસ્સા ચાર થશે એટલે કે ગુસ્સા વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ફોર નો અને વન હંડ્રેડ થર્ટી ટુ નો ગુસ્સા મારે કેવો થશે ચાર થશે ખ્યાલ આવે છે મિત્રો કે મોટી સંખ્યા છે તો પણ બી આપણે સરળતાથી શું કરી શકીએ છીએ યુક્લિનની ભાગ પ્રવિધિ દ્વારા મેળવી શકીએ છીએ એના સ્ટેપ કેવી રીતે લઈએ છીએ એ યાદ એક વખત દ્રઢતાથી કરી લો તો મને એવું લાગે છે હર હંમેશા માટે આપણને યાદ રહી જશે અને પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં પૂછ્યો હોય ગુસ્સા યુક્લિડની ભાગ વિધિથી શોધો સરળતાથી કહી શકે કોઈપણ સંખ્યા બે આપે

અને 130 નંગ બદામ બરફી છે બરફીનું નામ જોઈને મોઢામાં પાણી આવી ગયું છે હેને મિત્રો હે ને ઉદારમાં રસપ્રદ ઉદાહરણ છે એક મીઠાઈવાળા મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે તે એવી રીતે થપ્પી ગોઠવા માંગે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યા હોય અને તે તાસકમાં એ તાસક કઠરોળ જે થારી જે આપણે ગોઠવતા એમાં તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે આ હેતુ માટે થપ્પી દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ આ વ્યવહારિક પ્રશ્નના ઉકેલ માટે ગુસ્સા ઓફ ચારસો વીસ અને એકસો ત્રીસ આપણે શોધીશું જોઈએ મિત્રો આપણે કે યુક્લિનની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસ્સા ઓફ ચારસો વીસ અને એકસો ત્રીસ ભાજ્ય બરાબર ચારસો વીસ ભાજક બરાબર એકસો ત્રીસ તેર તરી ઓગણચાલીસ ત્રણસો નેવું વધતા વીસ છે એટલે કે વધતા ત્રીસ થશે એટલે એકસો ત્રીસ ગુણાકારમાં ત્રણ વધતા ત્રીસ એકસો ત્રીસને પાછા ત્રીસ વડે ભાગવાના છે ત્રણ છ એકસો વીસ થઈ ગયા દસ બાકી રહેશે તે ભાગાકારની ક્રિયા આપણે કરવાની છે અને ત્રીસને પાછા દસ વડે વધતીસ બરાબર દસ ગુણાકારમાં ત્રણ છે દસ તરી ત્રીસ શું છે શૂન્ય તર સે સહીગર શૂન્ય થશે એટલે કે સે સહીગર શૂન્ય મળે છે આમ જો શેષ આર બરાબર શૂન્ય મળે આગળ પ્રક્રિયા કરી નથી શકતા માટે ચારસો વીસ અને એકસો ત્રીસનો ગુસ્સા દસ છે ગુસ્સા ફોર હંડ્રેડ ટ્વેન્ટી અને વન હંડ્રેડ થર્ટી બરાબર કેવો થશે ટેન થશે ખ્યાલ આવે છે મિત્રો કેટલું સરળતાથી આપણે એટલે એનો અર્થ એવો થાય કે થપ્પી જે લગાવી છે એ કેટલા દસ દસની લગાવી જોઈએ તો ઓછી જગ્યામાં વધારે બરફી સમાઈ જશે સમજાણો ને મિત્રો આટલું જ સહેલું છે કે દરેક થપ્પીમાં દસ સંખ્યામાં બરફી રાખવી જોઈએ છેલ્લું વિધાન આપણું મિત્રો તમે કરસર છે જોઈ શકો છો દરેક થપ્પીમાં દસ સંખ્યામાં બરફી રાખવી જોઈએ આગળ આપણે વાત કરશું મિત્રો બીજું એક ઉદાહરણ લઈએ સ્વાધ્યાયની અંદર જતા પહેલા એક બીજું સમજ આપું મિત્રો કે ઉદાહરણની અંદર આજે આપણે વાત કરીએ આગલામાં તમે જોજો વ્યવહારિક પ્રશ્ન છે વ્યવહારિક પ્રશ્ન વર્ષો પહેલા પણ શોધવામાં આ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ થતો હતો અને કેટલું સરળતાથી આ વ્યવહારિક પ્રશ્નો આપણે શોધી શકતા હતા અને માત્ર ને માત્ર ક્રિયા કેવી છે ભાગાકારની એને કેટલી સરળતાથી દર્શાવી છે તમને લાગતું ઉદાહરણ વ્યવહારિક પ્રશ્ન મૂક્યો છે પણ આ પ્રશ્ન માત્ર ને માત્ર કેવો છે મિત્રો ભાગાકારની ક્રિયા ઉપર આધારિત છે અને ભાગાકારની યુક્લિડની ભાગ પ્રવિધિ જેની પદ્ધતિ આપેલી છે એ પ્રમાણે આપણે આવા દરેક પ્રકારના આવા પ્રશ્નો જે હશે એ આપણે સરળતાથી યુક્લિડ ભાગ પ્રવિધિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ આગળ આપણે જોઈએ મિત્રો કે ભાગાકારની જ ક્રિયા બતાવી અહીંયા આગળ તમે જુઓ વ્યવહારિક પ્રશ્ન હતો તોય ભાગાકારની ક્રિયા બતાવી એટલે એવું તો કોઈ પેલો મુદ્દો રહ્યો નહોતો કે વ્યવહારિક પ્રશ્ન છે કે અને સંખ્યા છે આપણે વ્યવહારમાં ગણિતનો ઉપયોગ અનેકવિધ રીતે થાય છે ક્યારેક પ્રશ્ન એમ થાય સાહેબ ભાગાકારનો ઉપયોગ ક્યાં થાય ગુણાકારનો ઉપયોગ ક્યાં થાય સરવાળાનો ઉપયોગ ક્યાં થાય મિત્રો આ બધા ઘણા બધા મુદ્દાઓ છે તમે હાલ તો આ પ્રશ્ન જોયો મીઠાઈની દુકાનની અંદર જે તાસકમાં એને બરફી ગોઠવી હતી તો દરેક થપ્પીમાં એને ગુસ્સા જોયો તો ચારસો વીસ અને એકસો ત્રીસના ગુસ્સાની અંદરથી એને દસ મળ્યા આપણને એટલે એવું થયું કે તાસકમાં ઓછી જગ્યા રોકે અને સરળતાથી ગોઠવી શકાય તો દસ ની થપ્પીમાં બરફી મારે ગોઠવવી જોઈએ એટલે વ્યવહારિક પ્રશ્નો પણ આ ગણિતની મદદથી આપણે શોધી શકીએ છીએ મિત્રો ગણિત એક એવું પાસું આપણા જીવનનું છે ક્ષણભેર પણ ગણિત વિના આપણું જીવન ચાલી શકતું છે નહીં એ કયા બીજા સ્વરૂપે હર હંમેશના માટે આપણે ગણિત સાથે સંકળાયેલા છીએ પણ આપણને એવો ખ્યાલ નથી તમે નિત્યક્રમ સવારથી સાંજ સુધીના બધો જ નિત્યક્રમ વિચારજો સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું હવે પછીથી ત્યાં સુધી રજા લો નમસ્કાર